આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના જરૂરિયાતમંદ પરિવારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રમુખ નીતિન ચૌહાણની અધ્યક્ષતામાં છેલ્લા 4 વર્ષોથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. કોઈ પણ પ્રકારની કુદરતી આફતો હોય કે પછી રક્તદાન શિબિર, મહિલાઓ તથા બાળકોના વિકાસ તેમજ વિધવા ત્યક્તા બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા માટે કૌશલ્ય તાલીમ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના સુસેન સર્કલ નજીક આવેલા એક ખાનગી હોલ ખાતે જરૂરિયાતમંદ પરિવારના અભ્યાસ કરતા બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટોનું, સ્કૂલ બેગ્સ, ચોપડાઓ, નોટબુક્સ, કંપાસ, પાઉચ, પેન પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓએ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા હોય તેઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, મેયર નિલેશભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કાઉન્સિલર કેતનભાઈ પટેલ, માંજલપુર પોલીસના સી ટીમના અધિકારી તથા આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ તથા સંસ્થાના પદાધિકારીઓ સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સમગ્ર સમાજના બાળકો તથા મહિલાઓ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેમાં તમામ ધર્મના લોકોને આવરી લેવામાં આવે છે. આજે આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો માટે ચોપડાનું, દફતરનું, તેમની સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જે બાળકો 80+ છે એ લોકોને સિલ્ફી આપવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સમાજની ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે, એટલે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી રીતના જ જે સમાજમાં આવા મધ્યમ અને ગરીબ પરિવારોને જે કંઈ બી તમારા થકી મદદ થતી હોય ચોક્કસ કરો. સાથે સાથે વાલીઓને પણ એક મેં આજના અહીંયા અનુરોધ કર્યો છે કે બાળક ની પર બહુ ભણતરનું આટલી હજી નાની ઉંમરે બહુ ભાર ના આપવો જોઈએ અને એ લોકોને શારીરિક સ્ટ્રોંગ થાય, માનસિક કરતાં માનસિક સાથે શારીરિક સ્ટ્રોંગ થાય એનું બી ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે જે અલગ અલગ રમતની અંદર એમની રુચિ હોય તે બાળકોને એમાં પણ પ્રોત્સાહન આપવું જોઈએ. આજરોજ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા જે ઘણા ટાઈમથી આજે 4 વર્ષથી બરોડા હોલ ગુજરાતના અંદર ગરીબોની મદદ કરતી આવેલી છે અને હજી પણ મદદ કરી રહ્યા છે અને આવનારા સમારોહમાં પણ અમે ગરીબોને મદદ કરતા રહીશું, એવી એક અમારો ઉપદેશ છે, એવો એક અમારો હેતુ છે. અને આજરોજ દર વર્ષની જેમ નિરાધાર ગરીબ બાળકોને અમે લોકો વિનામૂલ્યે બેગ, પેન, પેન્સિલ, સ્ટેશનરીની વસ્તુઓ, બુક્સ અને ટ્રોફી, આ બધી સેવાઓ, મતલબ આ બધી વસ્તુઓ ગરીબ બાળકોને અમે આજે વિનામૂલ્યે સારા પર્સન્ટેજ જે લાયા છે એ લોકોને અમે આજે આ સેવા આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા આપી રહ્યા છે. આ સંસ્થા અમારી 4 વર્ષ જૂની છે અને આના અંદર અમે લોકો લમસમ 50 જણ અત્યારે કામ કરી રહ્યા છે અને ઓલ ગુજરાતના અંદર અમારા 150 માણસ, 150 વ્યક્તિ જેટલા અમે લોકો બધા હળી મળીને આ ઘણી બધી સેવાઓ અમે લોકો આપી રહ્યા છે. આશરો ફાઉન્ડેશનના માધ્યમથી વડોદરા શહેરના સેવા વસ્તીના મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારની કીટ, શિક્ષણ માટે જરૂરી એવા બાળકો માટેની નોટબુક, શિક્ષણ માટે જરૂરી એવી રીતે બાળકોને અભ્યાસમાં લઈ જવા માટેની એક સરસ મજાની કીટનું આયોજન એમનું કરવામાં આવ્યું છે. પ્રસંગે આ વિસ્તારના માનનીય મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી કેતનભાઈ પટેલ, આ વિસ્તારના પીએસઆઈ વૈશાલીબેન અને અન્ય સૌ કાર્યકર્તા ઉપસ્થિત છે. માનનીય મોદી સાહેબ જ્યારથી ભારતના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમણે આરોગ્ય અને શિક્ષણ ઉપર વિશેષ ભાર આપ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ દર વર્ષે વડોદરા શહેરના 4,000 કરતાં પણ વધારે બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન મળે છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ 60,000થી વધારે બાળકો જ્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં કરેલું કામ એ આવનારી પેઢી માટે હંમેશા આશીર્વાદરૂપ હોય છે. આશરો ફાઉન્ડેશનના નીતિનભાઈ ચૌહાણ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.